નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો દિવસને મંગલમય બનાવવા માટે, ભવિષ્યને ઉજ્જવલ બનાવવા માટે યુગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલ બનાવીએ, મંગલમય બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે, પતિ પત્નીએ એકબીજાની પ્રશંસા કરવી જોઈએ. પતિ પત્ની એકબીજાને પારિવારિક સુખના દેવતા માનીને જો પ્રશંસા કર્યા કરે તો પ્રેમ અને સહયોગની ખૂબ ભાવના પેદા થાય છે. બધામાં કોઈને કોઈ ગુણ તો હોય છે, તેની પ્રશંસા મુક્ત મને કરવી જોઈએ. એમાં હિંતા કે સંકોચ ના રાખવા જોઈએ. પોતાના જીવન સાથીને ઉત્સાહ આપી અને સતત ઊંચે ઉઠાવવો જોઈએ. સુસંસ્કારી અને સભ્ય બનાવવો તે આપણું લક્ષ્ય હોવું જોઈએ. શક્ય છે કે તેને એમાં રસ ના પણ હોય, પરંતુ પ્રશંસામાં એવી શક્તિ છે કે તે માણસને ગમે તે કાર્ય કરવા માટે તૈયાર કરી દે છે. આ બાબતમાં સ્ત્રીઓ કરતાં પુરુષોની જવાબદારી વધારે હોય છે. તેમણે સ્ત્રીઓનું ખાવાનું રાંધવા, સેવા કરવા, બાળ ઉછેરમાં સહયોગ આપવા જેવા કાર્યોની સતત પ્રશંસા કરતા રહેવું જોઈએ. એનાથી એમનું હૃદય ઉદારતા અને આત્મીયતાથી ભરેલું રહે છે. તેમના દરેક હાવભાવમાં પ્રેમ, સ્નેહ અને આત્મદાનની ભાવના ટપકતી રહે છે. એનાથી વાતાવરણ એક ઉલ્લાસપૂર્ણ બની જાય છે. એકબીજાના રૂપ, રંગ, માતા પિતા કે સાસરિયાવાળાઓના સંદર્ભમાં કદાપી આલોચના ના કરવી જોઈએ. એવી કોઈ વાત ના કરવી જોઈએ કે જેનાથી પોતાના જીવનસાથી કરતાં બીજાનું મહત્વ વધી જતું હોય. લોકો પોતાના માણસો આગળ બીજાઓની તો પ્રશંસા કરે છે, પરંતુ જે બીજા લોકોની આગળ સ્વજનોની પ્રશંસા કરે એ જ માણસ ચતુર કહેવાય છે. આ બાબતમાં પુરુષોની જવાબદારી બહુ મોટી હોય છે. સ્ત્રીઓએ પણ પતિ આગળ પોતાની ઈચ્છા તથા જરૂરિયાત વ્યક્ત કરતી વખતે ઘરની આર્થિક સ્થિતિ તથા પરિસ્થિતિનું ધ્યાન રાખવું જોઈએ. પતિ જે ઈચ્છાઓ પૂરી ન કરી શકે એમ હોય એની માંગણી કદાપી ન કરવી જોઈએ. દાંપત્ય જીવનની સફળતા માટે ભાવનાત્મક શુદ્ધિ સ્ત્રી પુરુષને ઈમાનદાર અને સુશીલ બનાવે છે. પુરુષમાં પુરુષત્વના અને સ્ત્રીમાં સ્ત્રીત્વના ગુણો હોય તો દાંપત્ય જીવન ખૂબ સુખી બને છે. એ ગુણોના વિકાસથી બીજી બધી યોગ્યતા પણ વધે છે. મુખ્યત્વે પુરુષમાં શક્તિ, સાહસ, નિર્ભીકતા વગેરે ગુણો હોવા જોઈએ અને સ્ત્રીમાં કોમળતા, મૃદુતા, દયાળુતા, સ્નેહ, સૌમ્યતા, સહાનુભૂતિ વગેરે ગુણો હોવા જોઈએ. બંનેના સ્વભાવમાં જો ઉપરોક્ત ગુણોનો સમાવેશ થાય તો પ્રેમ, વિશ્વાસ, આત્મીયતા આ બધું આપોઆપ વધે છે અને પતિ પત્ની વચ્ચે ઉત્તરોત્તર ઘનિષ્ઠતા વધતી જાય છે. પછી એમના જીવનમાં આનંદની કોઈ કમી રહેતી નથી. એવા જ ઘરોમાં શ્રેષ્ઠ અને સદગુણી સંતાનો જન્મ લે છે, તંદુરસ્ત સંતાનો જન્મ લે છે. એના કારણે સામાજિક તથા રાષ્ટ્રીય જીવન સુખી તથા ખૂબ ઉન્નત બને છે. આથી દાંપત્ય જીવનને પવિત્ર તથા ઉદ્દેશ્યપૂર્ણ બનાવવું તે દરેક ગ્રહસ્થનું કર્તવ્ય છે. આ કર્તવ્યની ઉપેક્ષા ક્યારેય ન કરવી જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, ડિસેમ્બર 1965, પૃષ્ઠ 28. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો
પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની શ્રેષ્ઠ સંભાવનાઓ રહેલી છે. ત્યારે આવો આપણે આ ઓડિયો સંદેશને અણસાંભળ્યો મણસાંભળ્યો ના કરતા એને જનજનમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશું એ જ અપેક્ષા છે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય હિન્દ. આપ સૌનો દિવસ મંગલમય બની રહે તેવી શુભકામના.